बनासकांठा जिल्लामां गुरुवार थी शनिवार सुधी प्राथमिक शाळामां गुणोत्सवनो प्रारंभ थयो छे, जेमां राज्य सरकारना मंत्रीओ, सचिव कक्षाना अधिकारीओ, जिल्लाना क्लास वन अने क्लास टू अधिकारीओ जोडाई शाळाओनी शिक्षणनी गुणवत्तानुं मूल्यांकन करशे। राज्य सरकार द्वारा राज्यनी प्राथमिक शाळामां शिक्षणनी गुणवत्ता सुधारवा गुणोत्सव शरू करायो छे। बनासकांठानी प्राथमिक शाळामां गुरुवार थी शनिवार सुधी त्रिदिवसीय गुणोत्सवनो प्रारंभ थयो छे। जिल्लामां कुल 2227 प्राथमिक शाळाओ आवेली छे, जेमां गुणोत्सव माटे 206 टीमो बनावामां आवी छे। जे टीमो अलग अलग स्कूलो नक्की करी दिवसनी अंदाजित 615 स्कूलोमां जशे अने ते स्कूलोमां भौतिक, शैक्षणिक, पर्यावरण, स्वच्छता सहितनी कामगीरीनी गुणवत्ता चकासशे। આજે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અત્યંત ગુપ્તતાપૂર્વક દાંતા તાલુકાની ભેમાળ પ્રાથમિક શાળામાં શિક્ષણની ગુણવત્તાનું મૂલ્યાંકન કર્યું હતું। મુખ્યપ્રધાનના ભેમાળમાં આગમન દરમિયાન મીડિયાને અને રાજકીય આગેવાનોને દૂર રાખવામાં આવ્યા હતા। જિંદગી આખા કુટુંબ ને માટે સતત ચિંતાનો વિષય છે, પણ જો દીકરીને અને દીકરાને બંને એ શાકભાજી ખાતા થાય, એ મગ કઠોળ ખાતા થાય, આ બહુ જરૂરી છે। સરકાર જે મધ્યાહન ભોજન આપે છે એ તમારા બાળકો ન જમતા હોય તમને આગ્રહ કરીને કહેવું જોઈએ, તમારે જમવું જોઈએ, એ કરીને એમને પોષણ મળી રહે। એમાં નારિયેળનો ઉપયોગ કર્યો છે જેથી કરીને એમને પૂરતું ફાઈબર મળી રહે। આ બાળકોને ભણવા गुणात्मक सुधार થવો જોઈએ અને એના માટે સમગ્ર રાજ્યમાં આજથી ગુણોત્સવનો પ્રારંભ કર્યો છે। 24, 25, 26 ત્રણ દિવસ મુખ્યમંત્રી સહિત બધા જ મંત્રીઓ, મુખ્ય સચિવ સહિત રાજ્યના 3000 કરતા વધારે સરકારી પ્રથમ કક્ષાના અધિકારીઓ ગુજરાતને ગામડે ગામડે પ્રાથમિક શાળાઓમાં જવાના છે। પ્રાથમિક શાળાઓમાં જઈને શિક્ષણની ગુણવત્તા કેવી છે એનું નિરીક્ષણ કરવાના છે। હિન્દુસ્તાનમાં ગુજરાત એક જ રાજ્ય એવું છે કે જ્યાં સરકારી પ્રાથમિક શાળાઓને ગ્રેડેશન કરવામાં આવે છે।